हवामान विभाग द्वारा तोकते वावाजोडानी आगाही करवामां आवी छे। त्यारे 18 मे ना तोकते वावाजोडु गुजरातमां टकराई शके छे। तो आपने जणावी दईए के मोरबीथी जे रीते समाचार प्राप्त थई रह्या छे, मोरबी जिल्लाना नवलखे बंदरे तोकते वावाजोडाने लईने એલર્ટ આપ્યું છે। મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદરે સંભવિત તોકતે વાવાઝોડાને પગલે બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। તો હવામાન વિભાગ દ્વારા તોકતે વાવાઝોડું 18 મેની આસપાસ ગુજરાતના દરિયાઈ કાંઠે પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તો ગુજરાતના દરિયાઈ કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યું છે, જેને પગલે મોરબી જિલ્લાના નવલખી બંદરે સાવચેતીના ભાગરૂપે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। તેમજ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। તો તોકતે વાવાઝોડાને પગલે દરિયામાં કરંટ હોય તો દરિયાથી દૂર રહેવા અને માછીમારી ન કરવા પણ સૂચના આપવામાં આવી છે। તો સરકાર સમગ્ર પરિસ્થિતિ ઉપર બાજ નજર રાખી રહી છે। તો દ્વારકાથી પણ જે રીતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, તોકતે નામના સંભવિત વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ બન્યું છે। ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે। તો અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા વાવાઝોડાને પગલે માછીમારોને એલર્ટ કરાયા છે। માછીમારોને સમુદ્રમાં માછીમારી નહીં કરવા પણ સૂચના આપવામાં આવી છે। તો ઓખાના બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। તો આપને જણાવી દઈએ કે સંભવિત વાવાઝોડાના ખતરાને અંગે તંત્ર એલર્ટ બન્યું છે। તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જે તોકતે વાવાઝોડું છે તેને લઈને જે આગાહી કરવામાં આવી છે, તો 18 મેના રોજ તોકતે વાવાઝોડું ગુજરાતમાં ટકરાઈ શકે છે।